હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ગ્રામફરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે પ્રશ્ન 13 જોઈ રહ્યા છીએ એમાં આપણે 1 થી 4 પ્રશ્ન જે છે એ આપણે જોઈ લીધા છે. હવે એમાં જે પ્રશ્ન 5 છે એ જોવાનો છે. હવે આ બધા આપણે એક રીતના શીખી રહ્યા છીએ, બસ એના જેવા જ છે. એમાં નંબર 5 છે કે 1 પૂર્ણાંક 1/4 કિલોગ્રામ ડુંગળીનો ભાવ કેટલો થશે. હવે આપણે ડુંગળીનો અહીંયા આપણને 1 પૂર્ણાંક 1/4 કિલોગ્રામ ડુંગળીનો ભાવ શોધવાનો છે. તો પેલા એના માટે આપણે અહીંયા જે કોષ્ટકમાં જોવું પડશે કે ડુંગળીનો આપણને અહીંયા 1 કિલોગ્રામ નો ભાવ કેટલો આપેલો છે. તો જો 1 કિલોગ્રામ ના છે 100 રૂપિયા. 1 કિલોગ્રામ ના 100 રૂપિયા. તો આપણે શોધવાના છે 1 પૂર્ણાંક 1/4 કિલોગ્રામ ના કેટલા ચોકડી ગુણાકાર. 1 પૂર્ણાંક 1/4 ગુણ્યા 16. હવે અહીંયા આપણી જે સંખ્યા છે એ મિશ્રમાં છે, એને આપણે સાદામાં ફેરવા માટે શું કરવું પડશે? છેદની સાથેની જે પૂર્ણાંક સંખ્યા છે એની સાથે ગુણાકાર 4 × 4 ને જે સંખ્યા ઉપર છે અંશમાં છે એને એમાં ઉમેરવાની. એટલે કે 4 × 5, 5/4 છેદ હંમેશા એના એ જ રહે, ગુણ્યા 16 એમનમ. હવે 16 અને 5 નો શું કરવાનો છે ગુણાકાર? 16 × 5 = 80. 80 ભાગ્યા 4. 80 ભાગ્યા 4 કરવાના છે. 4 × 2 = 8. 8 માંથી 8 જાય તો 0, ઉપર જે 0 હોય તો ક્યાં જશે? ઉપર ભાગ પર માં. જવાબ શું મળે છે આપણને? 20 રૂપિયા. કે 1 પૂર્ણાંક 1/4 કિલોગ્રામ ડુંગળી નો ભાવ થશે 20 રૂપિયા. ત્યાર પછી છે નંબર 6, કે જેમાં 2 પૂર્ણાંક 1/2 કિલોગ્રામ ભીંડાનો ભાવ કેટલો થશે. તો પેલા કોષ્ટકમાં જોવું પડશે કે જે ભીંડા છે એનો 1 કિલોગ્રામ નો ભાવ આપેલો છે 18 રૂપિયા. કે 1 કિલોગ્રામ ના 18 રૂપિયા. તો 2 પૂર્ણાંક 1/2 કિલોગ્રામ ના કેટલા રૂપિયા ચોકડી ગુણાકાર? 2 પૂર્ણાંક 1/2 × 2 × 18. પેલા જે સંખ્યા મિશ્રમાં છે એને આપણે સાદામાં ફેરવીશું. 2 × 2 = 4. 4 × 1 = 5. 5/2 × 2 = 2 એમનો, ગુણ્યા 18 એમનો. 18 × 5 = 90. 90 ભાગ્યા 2. 90 ભાગ્યા 2, અહીંયા 2 નો પડ્યો 9 સુધી. 2 × 8, 9 માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 0. 2 નો પડ્યો 10 સુધી. 2 × 5 = 10. 10 માંથી 10 જાય તો 0. જવાબ શું મળે છે? 45. કે 2 પૂર્ણાંક 1/2 કિલોગ્રામ ભીંડાનો ભાવ થાય છે 45 રૂપિયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, 4 પૂર્ણાંક 3/4 કિલોગ્રામ કોબી અને 1/3 કિલોગ્રામ એ બટાકાની કુલ કિંમત શોધો. અહીંયા જો આપણે એક દાખલામાં બે આ રીતની આપણે બે ગણતરી કરવાની છે. બે વસ્તુનો ભાવ આપણે શોધવાનો છે અને પછીનું કુલ, કુલ એટલે સરવાળો. કે અહીંયા આપણને કોબીજ અને જે કોબીજની સાથે બટાકા છે બેનો આપણે 8 કિલોગ્રામ નો ભાવ શોધવાનો છે. અને ત્યાર પછી કુલ એટલે કે આટલા આપણે આ બે વસ્તુ 8 કિલોગ્રામ ખરીદવી હોય તો એના માટે આપણે કુલ, કુલ એટલે સરવાળો કરીશું છેલ્લે. પેલા આપણે શોધીએ કોબીજ માટે કે 1 કિલોગ્રામ કોબીજ ના કેટલા છે? તો કે 1 કિલોગ્રામ કોબીજ ના છે 12 રૂપિયા. તો આપણે શોધવાના છે 4 પૂર્ણાંક 3/4 કિલોગ્રામ ના કેટલા રૂપિયા ચોકડી ગુણાકાર. 4 પૂર્ણાંક 3/4 × 12. ચોકે 16 માં 3 નાખીએ તો 19. 19/4 × 12 એમનો. હવે શું કરીશું? તો અહીંયા પેલા 19 અને 12 નો કરવાનો છે ગુણાકાર, પછી એને 4 વડે કરવાનો છે ભાગાકાર. બગડો વધી 1 એટલે 2, 228.
228 ભાગ્યા 4. હવે 228 વડે 4 ને ભાગવાના, 4 નો ઘડિયો 20, તો 4 5 20, 2 માંથી 0 જાય તો 2 ના 2, 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતારીયા 8. હવે 4 નો ઘડિયો 28 સુધી, 4 7 28, 28 માંથી 28 જાય તો 0, જવાબ મળે છે 57. પછી આપણને કોબીજ ની કિંમત મળી છે. હવે આ રીતે આપણે શોધવાની છે બટાટા, તો કે એક ના છેદ માં 3 કિલોગ્રામ બટાટા લઈએ છે, તો 1 કિલોગ્રામ નો ભાવ કેટલો છે બટાટા નો? 1 કિલોગ્રામ ના 15 રૂપિયા છે. આપણે અહીંયા 1 ના છેદ માં 3 કિલોગ્રામ બટાટા લેવાના છે, તો એના કેટલા રૂપિયા થશે? ચોકડી ગુણાકાર 1 ના છેદ માં 3 ગુણ્યા 15, 15 એકા 15 છેદમાં 3, 15 ભાગ્યા 3, 3 નો ઘડિયો 15 સુધી, 3 પંચા 15, 15 માંથી 15 જાય તો 0, જવાબ પડે છે 5, 5 રૂપિયા. હવે આપણે આ બે ની કુલ કિંમત શોધવાની છે, કે આઠી આઠી આપણે બે વસ્તુ ખરીદીએ તો બે ના થઈને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે છે? તો 57 પ્લસ 5, કુલ રૂપિયા બરાબર 57 રૂપિયા પ્લસ 5 રૂપિયા. 57 ને 5 કેટલા થાય છે? 62 રૂપિયા. બે વસ્તુ ના થઈને કુલ આપણે 62 રૂપિયા ચૂકવવા પડે છે. આ જ રીતે અહીંયા આપણે કરવાના છે. જો તમે આ ધ્યાનથી શીખી લીધું અને આમાં ખાસ તમને ગુણાકાર અને જે ભાગાકાર છે એ તમને ખાસ આવડવા જરૂરી છે. આ એક્ઝામ્પલ જે છે તમારે સૌપ્રથમ માં લખી લેવાના છે, અને છેલ્લું જે અને જેવું સાતમું એક્ઝામ્પલ છે એ તમારે જાતે એની પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.